મારું પાધર્યા છે રૂડું કે વૈકુંઠ નહીં રે જાઉં. મિત્રો, આ શબ્દો છે સી ટુ સી પરિવારના સભ્યોના, અને એમણે જે કઈ બે કલાકનો સમયગાળો આપણને આપ્યો છે એમાં એમનું એવું કહેવું છે કે પાધર્યા ઘણું જ સુંદર છે, ઘણું રૂપાળું છે, પણ હજી પણ જો થોડો વધારે પ્રયત્ન કરવામાં આવે તો સ્વચ્છતાની બાબતમાં હજી ઘણું બધું પરિવર્તન લાવી શકાય એમ છે. સી ટુ સી પરિવારના દરેકે દરેક સભ્યોનું, જે છેલ્લા 61 રવિવારથી સ્વચ્છતા જાગૃતિનું કામ કરી રહ્યા છે, એમને ખૂબ ખૂબ અભિનંદન. અને એક યુવાનોમાં અને અન્ય વ્યક્તિઓમાં એક અગ્નિ તણખો પ્રગટાવ્યો છે, અને આજે તણખો પ્રગટાવ્યો છે એને આપણે ઉઠાવી લેવાનો છે, એને સળગતો રાખવાનો છે. સી ટુ સી પરિવારના સભ્યોનો ખાસ ખાસ આભાર, અભિનંદન, અને આવો ને આવો તણખો દરેકે દરેક જગ્યાએ પ્રગટાવતા રહો એવી ખાસ ખાસ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. એકચ્યુઅલી સેવા છે લોકોને સાફ સફાઈ રાખવાની, માંદગીથી દૂર રાખવા, એ બદલ સી ટુ સી પરિવારને ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન. આજે સી ટુ સી પરિવાર અહીંયા ઉપસ્થિત છે, તેમનો આભાર માનીએ છીએ. તેમનો કિંમતી સમય આપી અને અહીંયા આ પાધર્યાને ક્લીન કરવા માટે ખૂબ એમણે મહેનત કરી છે. આજે એક સુંદર કાર્ય આણંદ શહેરને સ્વચ્છ બનાવવાનું જે સપનું લઈને ફરી રહ્યા છો તે અમારા વિસ્તારમાં સાકાર થતું આજે અમે જોયું છે, અને અમારા તરફથી, અમારા એરિયા તરફથી તમને ખૂબ ખૂબ અભિનંદન. ભવિષ્યમાં પણ જ્યારે અમારા લક્ષી જે કંઈ જરૂરિયાત ઉભી થાય, વી આર રેડી ટુ હેલ્પ વિથ યુ. કે સ્વચ્છતા હશે ત્યાં જ પ્રભુતા હશે, ગંદકી નહીં હોય તો જ માંદગી દૂર થશે. આ બધી એક પાયાની બાબતો છે, સુવિધાની બાબતો છે. દેશ ત્યારે જ વિકસિત થશે જયારે સ્વચ્છતા દેખાશે. બાકી આપણે અમેરિકા ઇંગ્લેન્ડની કમ્પેર કરવા જઈશું તો આપણો મેળ નહીં પડે. એટલે ફરીને ફરી સ્વચ્છતા એક જાગૃતિની બાબત છે, એમાં કોઈ ધર્મ, કોઈ પક્ષ, કોઈ નાજ્યાત જોવામાં આવતો નથી અને જોવાય પણ નહીં. એક અંતરની ઈચ્છા એવી પણ છે કે અહીંયાથી પણ આપણા યુવા મિત્રો સી ટુ સી પરિવાર સાથે જોઈન્ટ થાય, એમના હાથ મજબૂત કરે અને આણંદમાં એક ઉત્તમ દાખલો બેસાડે. અને આવો સાથે મળીને આપણે આ દેશનો, આપણા વિસ્તારનો, આપણા શહેરનો એક સારો વિકાસ કરીએ. ફરી એકવાર સી ટુ સી પરિવારના મારા સૌ મિત્રોને હાર્દિક અભિનંદન. થેન્ક યુ સો મચ. અને અમારા યુવા મિત્રોને જ્યારે પણ જ્યાં પણ જરૂર પડે અમે હાજર થઈ જઈશું.